शहर में किस तरह से कोरोना संक्रमण ने रफ्तार पकड़ा है इसका अंदाजा शहर की निजी और सरकारी अस्पतालों के बिस्तरों के भरने से लगाया जा सकता है। तब शहर के अटलादरा स्वामीनारायण मंदिर की तरह से 500 बिस्तरों का एक विशाल कोविड केयर सेंटर स्थापित किया गया है, जो कि एक समाज के लिए सराहनीय कार्य किया गया है। जहां शहर में बढ़ रहे कोरोना मामलों से हालत बदतर होती जा रही है, वहीं शहर के अस्पतालों में भी बिस्तरों की कमी होने लगी है। तब अटलादरा स्वामीनारायण मंदिर द्वारा यज्ञ पुरुष सभागृह के परिसर में 500 बिस्तरों का एक विशाल कोविड केयर सेंटर स्थापित किया गया है, जहां चल रहे इस कोरोना काल में शहर में बढ़ रहे कोरोना संक्रमित रोगियों के उपचार में सामाजिक कार्य के लिए एक महान प्रयास किया गया है। प्रेस मीडिया के माध्यम से ज्ञान वत्सल स्वामी द्वारा विस्तृत जानकारी दी गई। मनुष्यनी सुखाकारी माटे, समाजनी सुखाकारी माटे जे कंई थई शके थोड़ू घणू ए बधाई करवानो प्रयत्न करवो जोईए। ए रीते वडोदरा शहर अने जिल्लामां जे ऑफिसर ऑन स्पेशल ड्यूटी आईएएस विनोद राव जे आ कार्यवाही माटे सरकार श्री द्वारा मुकाया छे, एमने पोताने विचार आव्यो विनोदभाई ने कि आपणे अहींया आ बीएपीएस स्वामीनारायण मंदिर एनी पासे मोटी जग्या अने व्यवस्था छे, तो आपणे त्यां एक कोविड हॉस्पिटल ऊभी करीए। सामान्य कोविड सेंटर ऊभू करवू होय तो थई शके, बेड होय ने व्यवस्था होय, पण दरेक बेड विथ ऑक्सिजन फेसिलिटी, पछी एनी साथे संलग्न वेंटिलेटर्स, पछी आईसीयू, ए बधा साथे आखी एक हॉस्पिटल ऊभी करवी, एटले एक बहु મહેમત ટાસ્ક હતી। એટલે એણે અમને એપ્રોચ કર્યો, અમને પણ આ સેવાનો લાવો મળ્યો એટલે અમને પણ ખૂબ આનંદ થયો। અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, અમારા વડીલ સંતો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને બધાએ પરવાનગી પણ આપી। એટલે નોન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું બીએપીએસ સંસ્થાએ ઊભું કરેલું છે, અને જે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું ગવર્મેન્ટ ઓફ ગુજરાતને હેલ્થ મિનિસ્ટ્રી, એટલે આનો સંપૂર્ણ યશ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને હેલ્થ મિનિસ્ટ્રીને જાય છે। પણ જે નોન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમ કે જ્યાં અમારે રવિવારને સત્સંગ સભા થતી હતી અને 5,000 થી 5,500 માણસ બેસતા હતા, એ આખો શેડ તૈયાર હતો, એટલે આખા શેડને ત્યાં આપણે અત્યારે 300 બેડ મૂકેલા છે। એની બાજુમાં બીજી માર્કેટ તૈયાર થાય છે, ત્યાં બીજા 200 બેડ્સ આવશે, એટલે આખો શેડ એ વાપરવા માટે મૂકી દીધો આપણે, જ્યાં સુધી સરકારશ્રીને વાપરવો હોય। 200 બેડ પણ આપણી પાસે બીએપીએસ સંસ્થામાં તૈયાર હતા, જે ગયા વર્ષે આપણે કોવિડ માટે બનાવેલા, અને પછી એની જરૂર નહોતી એટલે અમારે અહીંયા વેરહાઉસમાં હતા એ પણ આપણે લાવી દીધા। જે શેડ છે એની ઉપર સ્પ્રિંકલર્સ છે, એટલે પાણી છંટાતું રહે એટલે ઠંડક પણ રહે। અંદર આખા શેડમાં પંખાની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, એટલે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હતું તો ખૂબ સારી રીતે કામમાં આવી ગયું। પાર્કિંગ ફેસિલિટી પણ સારી છે। અમારા ઉત્સવ સમયમાં 15,000-20,000 માણસ જમે એની માટેનું જે રસોડું કરીએ છીએ એ તે બાજુ લીમડાવનમાં છે, ત્યાં પણ આખું રસોડું એ પણ આખું ઊભું થઈ ગયું, એમાં પણ સરકારશ્રીએ ખૂબ જહેમત ઉઠાવી છે। એટલે આવી રીતે આખું તંત્ર ઊભું થઈ ગયું। એ પહેલાં પણ આપણી જે પ્રમુખ સ્વામી હોસ્પિટલ છે ત્યાં આપણે લગભગ 25 બેડ અત્યારે કોવિડના કાઢી આપ્યા, એ પણ અત્યારે ફૂલ છે। 100 બેડ, 50 રૂમ છે, દરેકમાં 2 લાગી શકે, આમ દરેક રૂમમાં 3 વિદ્યાર્થીઓ રહે છે, પણ હવે કોવિડ પેશન્ટ છે ને ડિસ્ટન્સિંગ રાખવું પડે એટલે આપણે 3ના બદલે 2 રાખીએ છીએ, પણ 50 રૂમ છે એટલે 100 બેડ રહી શકે। એટલે એ કેટલા નક્કી કરે છે એમાંથી વેન્ટિલેટરના આઈસીયુ, એ સરકારશ્રી નક્કી કરશે, કારણ કે એટલા વેન્ટિલેટર લાવવા અને આઈસીયુ લાવવા એ પણ એક ચેલેન્જ છે, પણ દે આર મેનેજિંગ। પણ અમે અમારું 50 રૂમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂકી દીધું છે, એ આપણી કોર્પોરેશનની ટીમ છે, કારણ કે આપણી હોસ્પિટલમાં પણ આપણે 25 બેડ રાખ્યા છે અને પાછી રેગ્યુલર હોસ્પિટલ ચાલે છે, એટલે એ સરકારશ્રી સાથે વાર્તાલાપમાં વિનોદભાઈ રાવ ઓએસડી એમને પોતે જીએમઈઆરએસ ગોત્રી છે, ગોત્રી સાથે આ સેન્ટરનું સંલગ્ન છે, એટલે ગોત્રીથી જ હોસ્પિટલમાંથી એડમિનિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન અને એડમિશન ત્યાંથી જ થાય છે, એટલે ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ત્યાંનો છે। એટલે આપણે છે ને આપણા મોટા મોટા ઉત્સવ સમયમાં આપણે મોબાઈલ યુનિટ્સ ઊભા કરીએ છીએ, જ્યારે આપણે 1,50,000-2,00,000 માણસના મોટા ઉત્સવો કરીએ છીએ ત્યારે આપણે મોબાઈલ યુનિટ્સ ઊભા કરીએ, મોબાઈલ ટોયલેટ, મોબાઈલ બાથરૂમ, એ પણ તમે બધાએ જોયા હશે શેડની પાછળ અમે ત્યાં ઊભા કર્યા છે। આ માધ્યમથી અમે બધાને વિનંતી કરીએ છીએ કે માસ્ક ખાસ પહેરજો, માસ્ક ઇઝ અ બિગ સેવિયર। સાથે સાથે બીજી વિનંતી પણ આપ સૌને છે આ માધ્યમ દ્વારા કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરજો, જરૂર ના હોય તો ઘરની બહાર નીકળતા નહીં, વૃદ્ધ અશક્ત બીમાર લોકોએ તો બીજી કોઈ કદાચ આર્થિક કે પરિવારની વ્યવસ્થાની જવાબદારી ના હોય તો ઘરે જ રહેજો,
કારણ કે હજી નાના બાળકો માટે પણ વેક્સિન નથી આવી, ઓક્ટોબર સુધીમાં આવશે, એટલે નાના બાળકો હજી બહુ જ વલનરેબલ છે. અને ત્રીજું, વારે વારે હાથ ધોતા રહેજો. તો આ ત્રણ દિશા સૂચન છે, માર્ગદર્શન છે, એની પણ આજના દિવસે આપને વિનંતી કરીએ છીએ. કારણ કે ચેઇન નહીં તોડીએ ત્યાં સુધી આ ઇન્ફેક્શન ચાલુ રહેશે. ચેઇન તોડવી ખૂબ જરૂરી છે અને એની જવાબદારી નાગરિક તરીકે આપણી જ છે, બીજા કોઈની જવાબદારી નથી. અને આમાં કોઈ એવો ચમત્કાર થઈ જવાનો નથી. આપણે પુરુષાર્થ કરવો પડશે, આપણે નિયમોનું પાલન કરવું પડશે, તો જ આ ખૂબ સારી રીતે થશે. માટે આપ સૌને વિનંતી પણ છે અને આપ પણ સૌ પ્રાર્થના કરજો. અને છેલ્લી એક નાની વિનંતી કે આપ સૌ એક નાગરિક તરીકે જ્યાં પણ આપનાથી થોડી મદદ થઈ શકે, કોવિડ પેન્ડેમિકમાં દર્દીને, કોઈ સંસ્થાને, કોઈ સંગઠનને, કોઈ એવું ગ્રુપ, પણ આ કોવિડ રાહત માટે જે કંઈ કોઈ પ્રવૃત્તિ સેવા કરતા હોય ત્યાં યત્કિંચિત તને મને ધને કોઈ પણ પ્રકારે સેવા થઈ શકતી હોય, તો અત્યારે સમય એવો છે કે માનવ સેવા એ પ્રભુ સેવા છે. તો આપણે બધાએ કંઈક ને કંઈક રીતે જોડાવવું જોઈએ. આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ. અત્યારે જે પ્રમાણે જીએમઈઆરએસ ગોત્રીમાં લગભગ 700 જેટલા પેશન્ટ્સ છે અને SSG હોસ્પિટલમાં 750 જેટલા પેશન્ટ્સ દાખલ છે, એ બંને હોસ્પિટલોને વધારામાં વધારા દર્દીઓને સેવા આપવા માટે, વ્યવસ્થા થવા માટે અહીંયા એના એક્સટેન્શન સેન્ટર તરીકે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પ્રિમાઇસિસમાં સરકારી તંત્ર દ્વારા એક અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે. ફક્ત 4 દિવસના અંદર તૈયાર કરીને પહેલા તબક્કા ગઈકાલે શરૂ કર્યા છે. અત્યારે લગભગ 30-40 જેટલા દર્દીઓ દાખલ છે, વધારાના લગભગ 50-60 જેટલા આજે સાંજ સુધી આવશે. એના કારણે અહીંયા એકદમ અદ્યતન સુવિધા, આમ વેન્ટિલેટરની દૃષ્ટિએ, ICUના દૃષ્ટિએ આવતા 1-2 દિવસમાં અહીંયા તૈયાર થશે. અત્યારે ઓક્સિજન ટેન્ક આપ જોઈ શકો છો, 13,000 લિટરના ઓક્સિજન ટેન્ક અને પાઇપ્ડ ઓક્સિજન 1-1 બેડ સુધી અમે ઉપલબ્ધ કરાવ્યા છે. ટ્રેન્ડ નર્સસ છે, સિનિયર ડૉક્ટર્સ છે. આના કારણે જે બેડ ગોત્રી અને SSGમાં ખાલી થશે ત્યાં ICU અને વેન્ટિલેટર્સની સંખ્યા વધારવામાં આવશે, જેથી કરીને ગોત્રી, SSG અને અટલાદરાના આ વ્યવસ્થાના મહત્તમ ઉપયોગ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જે મહત્તમ ગોત્રી અને SSGમાં આવે છે એમને ઉત્તમ પ્રકારની સેવા આના કારણે મળશે. કુલ 500 બેડની વ્યવસ્થા છે, જેના પહેલા તબક્કામાં 200 બેડ કાલે કાર્યરત થયા છે. આવતા દિવસોમાં ICU અને વેન્ટિલેટર પણ અહીંયા આવશે અને 1-2 દિવસના અંદર જ આ તૈયાર થશે. અને જે GMERS ગોત્રીમાં જે ડૉક્ટર્સ સેવા ભજવી રહ્યા છે એમાંથી જ પુલિંગ કરીને અહીંયા પણ ડૉક્ટર્સ, રેસિડેન્ટ્સ, ઇન્ટર્ન્સની વ્યવસ્થા કરી છે. એ જ રીતે ટ્રેન્ડ નર્સસ, નર્સિંગ સહાયક અને નર્સિંગ સ્ટુડન્ટ્સના પણ ઉપયોગ અહીંયા કર્યા છે. લેબોરેટરી ટેકનિશિયન હોય, ફાર્માસિસ્ટ હોય, એ બધા જ જે GMERS ગોત્રીમાંથી પુલિંગ કરીને અહીંયા ડાયવર્ટ કર્યા છે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે.